ઓફ વડોદરા. પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે મસાલી રોડ ઉપર નવા શોપિંગ સેન્ટરને લઈને વિવાદ સર્જાયો છે. પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ મસાલી રોડ ઉપર સરસ્વતી નગર સોસાયટીના આગળના ભાગે રહેણાંક હેતુ માટે પ્લોટિંગ થયેલું હોય, તેની અંદર કોઈ વ્યક્તિ હેતુ ફેર કર્યા વગર શોપિંગ સેન્ટર બનાવવામાં આવતા હોય તેની કામગીરી રોકવા માટે રાંધનપુરના જાગૃત નાગરિક અલ્પેશભાઈ હરેશભાઈ શાસ્ત્રી દવે દ્વારા રાંધનપુર નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે સર્કલ અને તલાટીને ઘટનાસ્થળે પંચનામો કરી આગળની કાર્યવાહી કરવા સૂચના આપી છે. કસવા તલાટીએ ઘટનાસ્થળે પહોંચી જઈ પંચનામો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેક્ટર શ્રી રાધનપુરને સંબોધી અને શરત ભંગ માટેની એક અરજી નાયબ કલેક્ટરશ્રીને મોકલી આપેલ છે. રેવન્યુ સર્વે નંબર 382 મસાલી રોડ ઉપર વલ્લભનગર સ્કૂલની બાજુમાં આવેલો છે. જે બાંધકામ થઈ રહ્યું છે તે તદ્દન બિનકાયદેસર છે. આ રહેણાંકની પરમિશન હોવા છતાં ત્યાં વાણિજ્ય થઈ રહ્યું છે અને એની અડીને બિલકુલ બાજુમાં વલ્લભનગર પ્રાથમિક સ્કૂલ આવેલી છે. જે ગંભીર બાબત છે કે આવનારા સમયની અંદર જો આ શોપિંગ કાર્યરત થાય અને શોપિંગ જો અહીંયા ઊભું થાય તો જે બાળકોનો જે અભ્યાસ છે જેનું ભાવિ અહીંયા નક્કી થવાનું છે જે સ્કૂલની અંદર એના ઉપર પણ અસર પડે. કારણ કે અહીંયા બે માળનું શોપિંગ થાય તો ભવિષ્યમાં કયા ધંધાવાળો શું એનું અવાજ માટે હાના ઘણા પ્રદૂષણ માટે પણ જવાબદાર છે. તો આ શોપિંગને તાત્કાલિક ધોરણે અહીંયાથી દૂર કરી અને એના સામે સરસ ભંગની કાર્યવાહી કરી અને જે તે સમયે SDM મહેતા સાહેબ હતા એ વખતે આ સરસ્વતી નગર જે 382 રેવન્યુ સર્વે નંબર છે એને લાલ લીટીમાં મૂકેલું હતું, પણ એના પછી પણ એમને કંઈક આડાળવું કરીને જે પણ કર્યું છે એના અંગાથી મને કોઈ નિસ્બત નથી. પણ માત્ર ને માત્ર મારી જાગૃત નાગરિક તરીકે એવી રજૂઆત છે કે 382 સર્વે નંબરની અંદર જે આ વાણિજ્ય થઈ રહ્યું છે એ તદ્દન ખોટું છે. બાજુમાં સ્કૂલ આવેલી છે અને બિલકુલ અડીને મસાલી રોડ પસાર થાય છે. સામે 381ની અંદર પણ રહેણાંકની જગ્યામાં વાણિજ્ય થઈ રહ્યું છે, એ પણ બિનકાયદેસર છે. આવા બિનકાયદેસર બાંધકામ બાબતે રાધનપુર અને રાધનપુર મસાલી રોડ ઉપર ઘણા બધા આવા શોપિંગો ઊભા થયા છે. તેના સામે તંત્રએ લાલ આંખ કરી અને આવા સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ એવી મારી જાહેર માગ છે અને લોક માગ પણ છે.